ફાઉન્ડેશન વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલ દિયોદર ખાતે જે કાર્યક્રમ છે એના અધ્યક્ષ અને આપણા દિયોદર તાલુકાના એસપીએમ માન્ય શ્રી ચૌહાણ સાહેબ, આ શાળાના પ્રૌઢ અને ટ્રસ્ટી ઠાકરસિંહ સાહેબ કે જેઓ અમારી નીચે વાગેલા હાઈસ્કૂલના પણ ખૂબ જ જૂના ટ્રસ્ટી છે અને એમના કાયદા સામે ઘણું બધું મળતું રહે છે. આજે આપણે મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ અને જે ગુજરાત કેડરમાંથી ક્લાસ ટુ કેડર મેળવીને આવેલા પિયુષભાઈ, ડોક્ટર પિયુષભાઈ પટેલ સાહેબ, એમની સાથે પધારેલા શ્રી એમના સાથી ઓજાભાઈ સાહેબ, શાળાના મેન ટ્રસ્ટી શ્રી નસરભાઈ ઠક્કર સાહેબ, શાળાના આચાર્ય શ્રી, સ્ટાફ મિત્રો સાથે, બાળકો સાથે આવેલા વાલીગણ, જેવો પણ ઘણા બધા મારા વિદ્યાર્થીઓ છે જે વાલીગણ છે ને એમાં પણ, અને સ્ટાફમાંથી પણ કેટલાક બે ચાર જણા મારા વિદ્યાર્થીઓ જેવું મને લાગે છે, અને વાલા બાળકો, આજના દર્શનની સાથે અમારે ઘણી વાર બેસવાનું થાય છે. અહીંયા બીજી વાત કરીએ પહેલા કહીએ કે એમનો સન છે વત્સલ્ય, એ અમારી સ્કૂલમાં હાલ 10મા ધોરણમાં છે અને એના માટે પણ અમને ઘણી બધી અપેક્ષાઓ છે અને એના માટે આખું વર્ષ દરમિયાન અમારે ઘણી ચર્ચાઓ થયેલી છે અને એના માટે પણ એઓ ઘણા જાગૃત છે. બીજી વાત કહીએ કે એ જે શાળા ચાલુ કરી તો એના માટે આપણે એમને એક સારી કામગીરી શરૂ કરી છે દિયોદર તાલુકામાં, જેથી બીજી શાળાઓની અંદર જોઈએ કે અભ્યાસક્રમ મુજબ શાળાઓ ચાલતી હોય, કેટલાક કાર્યક્રમો બીજી શાળાઓ કરી ન શકતી હોય, જેથી બાળકોનો સર્વાંગીણ વિકાસ જે જોઈએ એવા કાર્યક્રમો આવી શાળાઓની અંદર થઈ શકે છે અને એમને ઘણા બધા પ્રયત્નો કરી અને આ શાળા અહીંયા ચાલુ કરી અને એમને અહીંયા શુભેચ્છા પાડું કે આ શાળાની અંદર આવી પ્રવૃત્તિઓ સાથે જે શિક્ષણ આપે છે એના દ્વારા દિયોદર તાલુકાને ખૂબ જ સારા એવા નાગરિકો તૈયાર કરે, સારા બાળકો તૈયાર કરે, જેથી દિયોદર તાલુકા અને આપણા બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરે તેવા બાળકો અહીંયા તૈયાર થાય. એમની એક બીજું કોન્સેપ્ટ છે, ચાલુ આવતા વર્ષથી માધ્યમિક શાળા ચાલુ કરે છે, એમના માટે પણ બે ત્રણ વાર ચર્ચા થઈ છે અમે કે તમે આવી શાળાઓ ચાલુ કરશો તો અમને પણ કોમ્પિટિશન મળશે, અમે પણ એમની સાથે બેસીએ છીએ, એમને મેં કોઈ એવો કોઈ વિરોધ નથી કર્યો કે અમારી શાળા છે તો તમે ના કરો, જેથી અમને પણ કોમ્પિટિશન મળે અને બાળકોને ખરેખર શિક્ષણ માટે જે જરૂરિયાત છે તે બીજી શાળાઓની અંદર સરકારના નીતિ નિયમો પ્રમાણે જે સંખ્યાઓનો વધારો હોય અને જોઈએ તે રીતે એની કાળજી લઈ શકાય એના કારણે આવી શાળાઓ બીજી પણ શરૂ થાય, જેથી દરેક શાળાની અંદર દરેક વર્ગની અંદર સંખ્યા પણ મેન્ટેન થાય, જેથી એ માટે પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું અને આ સાથે બેઠેલા બાળકો વાલીઓ એમને પણ સારો વિકાસ કરાવે બાળકોને એ સાથે મારી શુભેચ્છા છે. અસ્તુ, જય હિન્દ.